નમસ્કાર મિત્રો, મહેફિલની લોકડાઉનમાં આજે આપણે માણશું પ્રસિદ્ધ હાસ્યકાર દાર્શનિક તથા પોતાના સેવા કાર્યોથી સમાજને નવો રાહ ચીંધનાર પ્રેરક વ્યક્તિત્વ જગદીશ ત્રિવેદી. આપ સૌને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના નમસ્કાર. જે લોકો કલા અને સાહિત્યના પ્રતાપે મને ઓળખે છે એના માટે નહીં, પણ જે લોકો મને જાણતા નથી એના માટે મારો નાનકડો પરિચય. 12 ઓક્ટોબર 2017 ના દિવસે, આજથી 2.5 વર્ષ પહેલા, મેં મારી જિંદગીના 50 વર્ષ પૂરા કર્યા અને તે દિવસે 3000 માણસોની ઉપસ્થિતિમાં મેં નાનકડી 3 પ્રતિજ્ઞા લીધી હતી. પહેલી પ્રતિજ્ઞા એ કે જીવું ત્યાં સુધી સફેદ કપડાં જ પહેરીશ. બીજી પ્રતિજ્ઞા, જીવું ત્યાં સુધી વાળ કાળા નહીં કરું. અને ત્રીજી એવી જ નાનકડી પ્રતિજ્ઞા કે જીવું ત્યાં સુધી આખી દુનિયામાં કાર્યક્રમો કરીશ, પણ કાર્યક્રમનો એક પણ રૂપિયો મારા ઘરે નહીં લાવું. અને મને જણાવતા બહુ આનંદ થાય છે કે આ 2.5 વર્ષની અંદર 1.25 કરોડ કરતા પણ વધારે રકમ હું સાવ સાચા જરૂરિયાતમંદ માણસોના આરોગ્ય અને શિક્ષણ માટે હું આપી ચૂક્યો છું. તો આ જે લોકો મને જાણતા નથી એના માટે વિનમ્રતાથી મારો એક નાનકડો પરિચય. અને હવે હું આજની વાત ઉપર આવું છું. મારા પરમ મિત્ર વિરલ રાજ, એમનો ગઈકાલે મેસેજ આવ્યો કે નોબત માટે આ કોરોનાના સમયમાં તમે એક નાનકડો વિડીયો બનાવીને મોકલો. હવે પરિસ્થિતિ એવી છે કે 21 માર્ચ સાંજના 5 વાગ્યાથી મેં મારા ઘરને તાળું મારી દીધું છે, કારણ કે 22 માર્ચે જનતા કર્ફ્યુ હતો, 7 થી 9 આપણા વડાપ્રધાનશ્રીએ તો 14 કલાક માટે જ ઘરમાં રહેવાનું કીધું હતું. અને એ વખતે મેં સ્વૈચ્છિક રીતે, મારી રાજી ખુશીથી, 10 દિવસ માટે મેં સેલ્ફ ક્વોરન્ટાઇન, હોમ ક્વોરન્ટાઇન મારી જાતને જાહેર કરી હતી. મારા સગા, મારા મિત્રો, મારા પડોશી બધાને મેં કહી દીધું હતું કે હું 1 એપ્રિલ સુધી મારા ઘરનું તાળું ખોલવાનું નથી. હું અને મારી પત્ની નીતા, અમે બંને 10 દિવસ અમારા ઘરમાં જ રહેશું, ઘરમાંથી એક પણ વખત બહાર નહીં આવીએ અને બહારની એક પણ વ્યક્તિને અમે ઘરમાં આવવા દઈશું નહીં. હવે બન્યું એવું કે 24 માર્ચે વડાપ્રધાનશ્રીએ 21 દિવસ દેશને લોકડાઉન કર્યો, એટલે હવે અમારા ઘરનું તાળું ખોલવાની જે અવધિ છે એ વધારીને અમે 15 એપ્રિલ સુધીની કરી છે. એટલે 25 દિવસ સુધી સ્ટ્રીકલી હું કે મારા પત્ની અમે ઘરમાંથી એક પણ વખત બહાર નીકળવાના નથી, કે બહારની કોઈ વ્યક્તિ, પત્રકાર, મિત્રો, પડોશી, સગા, કોઈને અંદર પ્રવેશ નથી. આ લોકડાઉનની અંદર મને ઘણું શીખવાનું મળ્યું મિત્રો. પહેલી મોટી વાત તો એ કે આ 21 દિવસના લોકડાઉનની અંદર જિંદગીમાં પહેલી વખત એક વ્યક્તિને હું બહુ નિરાતે મળ્યો, અને એ કોણ? એનું નામ જગદીશ ત્રિવેદી. હા, હું અત્યંત બહિર્મુખી હતો. હું મારી જાતને આટલી નિરાતે ક્યારેય મળ્યો નથી. હું તમને દિલથી કહું છું કે હું પદ, પૈસો, પ્રતિષ્ઠા એની પાછળ એટલો બધો પાગલ હતો કે મેં ક્યારેય મારી જાત સાથે સંગ કર્યો જ નહીં, મેં ક્યારેય મારી જાત સાથે સંવાદ કર્યો જ નહીં. સાહેબ, મારી પત્ની સાથે પણ અમારા હનીમૂન પછી
આટલો સમય હું સાથે રહ્યો હોય એવો 25 વર્ષમાં પહેલો દાખલો બન્યો છે. કારણ કે દુનિયાનો કોઈ પણ માણસ હોય સાહેબ, લગ્ન પછીના થોડા દિવસો એ કદાચ રાત અને દિવસ પત્ની સાથે રહેતો હોય છે, પણ પછી નોકરી ધંધો એને 5-7 કલાક માટે પત્નીથી દૂર કરી દેતો હોય છે. પણ અત્યારે 24/7, અને મારા ઘરમાં તો હું અને મારી પત્ની બે જ છીએ. કારણ કે મારો એકમાત્ર પુત્ર મૌલિક, મારે એક જ દીકરો છે, અનફોર્ચ્યુનેટલી એક જ વાઇફ છે. તો અત્યારે હું અને મારા પત્ની બે જ છીએ, કારણ કે મારો દીકરો ટોરન્ટો કેનેડા છે. પણ તમે બધા તો તમારા સંપૂર્ણ પરિવાર સાથે રહેતા હશો, એટલે તમને તો તમારા મા બાપને કે તમારા દીકરા દીકરીને પણ શાંતિથી મળવાનો આ બહુ સારો સમય મળ્યો છે. આ દુનિયાના બહુ મોટા ધની, બહુ મોટા દાની અને એવા જ જ્ઞાની બિલ ગેટ્સ, એમનો એક આર્ટિકલ હું આ લોકડાઉનના સમયમાં વાંચતો હતો. એમણે બહુ સરસ લખ્યું. એમણે કીધું કે કોરોનાને દુનિયા ભલે સંકટ માને, આફત માને, પણ હું COVID-19ને બહુ મોટો સમાજ સુધારક માનું છું. કારણ કે માણસનો ધર્મ ગમે એટલો મહાન હોય, માણસની સંસ્કૃતિ ગમે એટલી જૂની હોય, માણસનો વ્યવસાય ગમે તેટલો મોટો હોય કે માણસનું પદ ગમે તેટલું મોટું હોય, પણ કોરોનાને મન, વાયરસને મન, એની કોઈ કિંમત નથી. બહુ સાચી વાત છે. કારણ કે પ્રેસિડેન્ટથી લઈ અને પટાવાળા સુધી, વડાપ્રધાનથી લઈ અને વડાપાઉંવાળા સુધી, અમીરથી લઈને ગરીબ સુધી, સાક્ષરથી લઈને અભણ સુધી, ઊંચથી લઈને નીચ સુધી, તમામને વાયરસ એક સરખી રીતે ઇફેક્ટ કરે છે. એનો મતલબ એ થયો કે આપણે સમરસતાની અને સમાનતાની વાતો તો બહુ કરી, પણ ભેદની ભીતોને ભાંગવામાં આ વાયરસ છે ને, એ માણસ કરતા પણ આગળ થઈ ગયો. એણે એણે માણસને ભાન કરાવી દીધું કે આ પદ, આ પૈસો, આ પ્રતિષ્ઠા, આ બધું જ સમાજે તને આપ્યું છે. એ તારા એકલા માટે નથી, એ સમાજનું છે. એ સમાજને પાછું આપવાનો સમય થઈ ગયો છે. યહી પશુ પ્રવૃત્તિ હૈ કે આપ આપ હી ચરે, વહી મનુષ્ય હૈ કે જો મનુષ્ય કે લીએ મરે. માણસ અર્થ કેન્દ્રીય હતો, માણસ વસ્તુ કેન્દ્રીય હતો, માણસ સ્વ કેન્દ્રીય હતો. હવે સ્વને ભૂલી અને સર્વનો વિચાર કરતો થઈ ગયો. જો માણસ બીજા માણસનો વિચાર કરતો થઈ ગયો, માણસ બીજા માણસ માટે જીવતો થઈ ગયો, બીજા માણસ માટે મરતો પણ થઈ ગયો. આ પરિવર્તન એક સૂક્ષ્મ વાયરસ લાવી શકે. હું તમને એક સવાલ પૂછું, માણસ મોટો કે વાયરસ મોટો? માણસ વાયરસને મારી શકતો નથી. આ હું બોલું છું 6 એપ્રિલ 2020, અત્યારે બપોરના 3:40 થયા છે. માણસ અત્યાર સુધી, આ બોલું છું ત્યાં સુધી, વાયરસને મારવાની દવા શોધી શક્યો નથી. એનો મતલબ કે માણસ વાયરસને મારી શકતો નથી, પણ વાયરસે હજારો માણસોને મારી નાખ્યા. એનો મતલબ કે વાયરસ ભલે સૂક્ષ્મમાં સૂક્ષ્મ હોય, પણ માણસની જાત છે ને, એ તો એનાથી પણ સૂક્ષ્મ છે. અને એટલા માટે હવે જાગી જવાનો સમય છે. હું બહુ ખુશી ખુશી, અમે બે જ છીએ ઘરમાં, પણ તમે નહીં માનો, એક મિનિટ પણ અમે બોર નથી થયા. સવારે અમે જાગીએ એટલે નિત્ય કર્મ પતાવી, અને પછી દરરોજ હું ગીતાજીના 2 અધ્યાય મોટેથી વાંચું, અને મારી પત્ની સાંભળે, અને પછી ગીતાજીનું મહાત્મ્ય વાંચે અને આરતી કરે, હું સાંભળું. આ રીતે અમે 11 વગાડી દઈએ, ન્યૂઝપેપર વાંચીએ અને આ ધાર્મિક કાર્ય કરીએ, અને પછી રસોઈની તૈયારી શરૂ થાય તો હું લસણ ખોલાવું, હું શાક સુધારી આપું, એવી બધી એને મદદ કરું, ને રસોઈ બનાવે. પછી અમે પ્રેમથી સાથે બેસીને જમીએ, દરરોજ અલગ અલગ નવું નવું રાંધીએ, અમારી ઈચ્છા મુજબનું અમને ભાવતું.
અને પછી વાસણ એ ધોવે અને પોતા કરવાનો સમય થાય ને ત્યારે આ લોકડાઉનના સમયમાં દરરોજ અડધા ઘરને પોતા જગદીશ ત્રિવેદી કરે છે. મારો એક પોતા કરતો વિડીયો પણ બહુ વાયરલ થયો છે અને મારી એક રમૂજ પણ ખૂબ વાયરલ થઈ છે વોટ્સઅપમાં અને સોશિયલ મીડિયામાં, કે જ્યારથી હું મારા ઘરને પોતા કરવા લાગ્યો છું ત્યારથી મારું આ 3 બેડરૂમનું મકાન મને 10 બેડરૂમનું હોય ને એવડું મોટું લાગે છે. તો જે પોતાનો વિચાર કરે છે ને એ પોતાનો પણ વિચાર કરે છે. તો પત્નીને ગૃહ કાર્યમાં મદદ કરી, એણે આખી જિંદગી આ કામ કર્યું છે, આપણને તો ખબર જ નહોતી અને એ કરતી હતી, ખુશી ખુશી કરતી હતી. તો આ દિવસોમાં આપણે પણ એને હેલ્પ કરીએ ને. પછી બપોરે અમે થોડું નેપ લઈએ ને, આપણો ગુજરાતીઓનો નેપ તો અમેરિકાના મેપ જેવો મોટો હોય, એટલે 1 કલાક અમે 3 થી 4 સૂઈ જઈએ, પછી ચા પીએ અને પછી ટેલિવિઝન જોઈએ. ધર્મ જગતના માણસોના પ્રવચનો દરરોજ આવે છે, લાઈવ પ્રવચનો આવે છે, એ અમે જોઈએ, પછી સારું વાંચીએ, સારા ધર્મગ્રંથો વાંચીએ, સાંજ પડે એટલે અગાસી ઉપર ચાલવા જઈએ, ફરી પાછા સાંજની રસોઈ સાથે મળીને કરીએ, સાથે જમીએ, ફરી પાછા રાત્રે અમે અગાસીમાં 1 કલાક ચાલવા જઈએ, દીકરા સાથે ટોરોન્ટો અમે વાત કરીએ ફોનમાં, અમારા સગાવાલા મિત્રો સાથે ઇન્ડિયામાં વાત કરીએ, હું મારા આર્ટિકલ લખું. આમ અનેક પ્રવૃત્તિ છે જે માણસ આ દિવસોમાં કરી શકે, એને એને બોર થવાની જરાય જરૂર નથી. અને એક વાત હું ખાસ કહીશ, મને એવું લાગે છે વ્યક્તિગત રીતે કે આ સમય જે છે અત્યારે વિશ્વ ઉપરથી જે કાળ પસાર થઈ રહ્યો છે, માણસને સુધરવાનો આ સુવર્ણ કાળ છે, ગોલ્ડન પીરિયડ છે. મને તો એવું લાગે છે, આ મારી ઉપમા છે મૌલિક, કે આ 21 દિવસનું જે લોકડાઉન છે ને એ કુદરત રૂપી કુંભારે પેટાવેલો 21 દિવસનો નિંભાળો છે. વાસણને પકવવા માટે, કાચા વાસણને પાકા કરવા માટે, કાચા માણસોને પાકા કરવા માટે કુદરતે આ નિંભાળો પેટાયો છે. અને 15 એપ્રિલે જ્યારે એ નિંભાળો ખુલે અને ત્યારે જો માટલા કાચા નીકળે, કોડિયા કાચા નીકળે, તો કુંભારનો પરિશ્રમ અને બળતણ આ બંને વ્યર્થ જાય. મને વ્યક્તિગત રીતે એવું લાગે છે કે હજુ પણ આ દિવસો દરમિયાન આપણે આપણી અંદર ડોકિયું કરવાની જરૂર છે, આપણામાં રહેલા દુર્ગુણને શોધી કાઢવાની જરૂર છે અને એને દૂર કરવા માટે આપણે કટિબદ્ધ થવાની જરૂર છે. બીજા માટે તો હું વચન ન આપી શકું, પણ વ્યક્તિગત રીતે હું આપને વચન આપું છું કે 21 માર્ચે મારા ઘરને તાળું મારી અને જે જગદીશ ત્રિવેદી ઘરમાં આવ્યો હતો, 15 એપ્રિલે એ તાળું ખોલવા માટે જે જગદીશ ત્રિવેદી ઘરની બહાર નીકળશે ને એ જુદો હશે, એ બદલાઈ ગયેલો હશે. અત્યારે જે હું જીવન જીવું છું ને એના કરતાં પણ કંઈક સારું જીવન જીવવા માટેનું હું વચન આપું છું દુનિયાને. હું એક પણ વખત મારા ઘરના ફળિયામાં નથી નીકળ્યો, મારા ઘરમાંથી મારા કમ્પાઉન્ડ સુધી નથી પહોંચ્યો, અને છતાં એક પણ મિનિટ હું બોર નથી થયો. હું સતત પ્રવૃત્તિમાં રહું છું, કાંઈ ન થાય તો ઘરકામ કરીએ, સારું વાંચીએ નહીં, સારું જોઈએ નહીં, સારું બોલીએ નહીં, તો વાસણ તો ઉટકતા આવડે ને, ઘરમાં પોતા કરતા તો આવડે ને, હંજવારી કરતા તો આવડે ને, સતત પ્રવૃત્તિશીલ રહીશું તો મને એવું લાગે છે કે આપણે માંદા નહીં પડીએ. તો આખું વિશ્વ ઝડપથી નિરામય બને આખા વિશ્વ ઉપરથી, કારણ કે આપણે તો વસુદેવ કુટુંબકમની ભાવનાવાળા માણસો, એટલે માત્ર ગુજરાતનું કે માત્ર ભારતનું નહીં પણ સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એવી પરમ કૃપાળુ પરમાત્માની પ્રાર્થના સાથે જગદીશ ત્રિવેદી વિદાય લે છે. થેન્ક યુ વેરી મચ. હસતા રહેજો.